सरस्वती माँ सुर दीजिए, गणपति दीजिए ज्ञान, बजरंगी महाबल दीजिए, मारा सतगुरु दीजिए शान। हे शब्द उच्चारण में सरस्वती माँ, ओ हो माँ, शब्द उच्चारण माँ सरस्वती मति आप जो मोरी माँ, भूल्या अक्षर आवी बतावजो, माता जी गुण ना गाए दिवस रा, प्रथम कौने समरिए, प्रथम कौन स्मरिए कौन लिये ना, मात पिता गुरु आपना, लिये अलख पुरुष ना, मात पिता गुरु आपना, लिये अलख पुरुष नाना, रमता भमता तारा छोकरा माड़ी क्या के आगा निकली जाए, रमता भमता तारा छोरुड़ा हे माड़ी क्या के आगा निकली जाए, तेरी जननी पाछड़ जाए, ओहो हो एनी खबर लेवाई कुड़िया, मोगल मा धींगो धनी एने मोगल मा ने बाप, मोगल मा तू धींगो धनी, ऐ मारी मोगल माने बाप बाप बाप, हाजा ताजा ले आज सब सुखी, बधो मारी माँ मोगल नोई परता, मित्रों आज रोज तुलसीभाई बारिया वीरगति ने प्राप्त थया छे त्यारे आया है, सब जाएगा राजा रंक फकीर, कैक सिंहासन चढ़ गई, कैक ना पगमा पड़ी माया नी जंजीर, मित्रों बधाने जावानुं छे परंतु
અમારા તુલસીબી માટે તો સહેજે હરખ શોક કરવાની જરૂર નથી. શું કામ? સાહેબ જે દેશ માટે ખપી જાય, પોતાની જન્મભૂમિ માટે, ભારત માની આબરૂ ઇજ્જત માટે સાહેબ પોતાના પ્રાણની આહુતિ આપે ને, એની માટે કોઈ દિવસ શોક ન હોઈ શકે. એની માટે તો સાહેબ માતાજી ને પ્રાર્થના કરાય, માતાજીને બે હાથ જોડેની વિનંતી કરે કે હે માં, મારો એક તુલસી નહીં પણ સમગ્ર ગામની અંદર આવા હજારો આવા તુલસીભાઈ જેવા દીકરા હું ભારત ભૂમિ માટે આપવા તૈયાર છું. એની માટે ગર્વની વાત છે મિત્રો, કારણ કે એ આપણી માટે ઊંચા કોલર કરીને ગયો છે, નીચા કોલર કરીને ગયો. બાકી આમ તો બધા મરી જવાનું છે, દારૂ પીપીને ઘણા મરી જાય છે, પણ આ તો સાહેબ દેશ માટે જે આહુતિ આપી છે સાહેબ, એ બલિદાન ક્યારે વેસ્ટ ન જવું જોઈએ. અને માને પ્રાર્થના કરાય, કેવી પ્રાર્થના કરાય? એ મોગલ માં તું યાર ને વેલી રે, બાળક ની માં તું જ છો વેલી રે, મોગલ માં તું યાર ને વેલી રે. માં જયારે જયારે અમને જરૂર પડે ત્યારે હાજરી આપજે. શું કામ? સાયકલ ને પંચર પડે ત્યારે માને યાદ ન કરાય, પણ દેશ માટે લડનારો યોદ્ધો જયારે લડતો હોય, 10 દુશ્મન ની વચ્ચે એકલો જયારે અડાભીડ માણસ ઘેરાઈ ગયો હોય, અને ત્યારે અંતર માંથી એક વાદ એટલે હે માં, ત્યારે સાહેબ માં આવે. અને કેવી રીતે? યુદ્ધ માં સૈનિક એ ખેલે હોળી, અન માતાજી એને લાગે નહી ગોળી. યુદ્ધ માં સૈનિક એ ખેલે હોળી, અન માતાજી એને લાગે નહી ગોળી. એ દુશ્મન ના માછડા માં તું નાખ ને તોડી રે, એ દુશ્મન ના માછડા માં તું નાખ ને તોડી રે, ખોડલ માં તું યાર ને વેલી રે, મોગલ માં તું યાર ને વેલી રે, એ જ મોગલ માં તું યાર ને વેલી રે. આ બધા બાળકની માં તું જ છો બેલી રે, મોગલ માડું યાર ને વેલી રે. અને અડાભીડ જવાન જોધ દીકરો જયારે પરિવાર માંથી વિદાય લઈ જાય, ત્યારે પરિવાર ને ખૂબ દુઃખ થાય મિત્રો. એ પછી કોઈ પણ પરિવાર હોય, પરિવાર ને દુઃખ એટલા માટે થાય કે નાના નાના દીકરા દીકરીઓ હોય, કાલે આ દીકરીના લગ્ન નું ટાણું આવશે ત્યારે દીકરી પૂછશે મારો બાપ ક્યાં છે, મારો પિતા ક્યાં છે. દીદી માને પ્રાર્થના કરાય કે લાડકડી ના એ લગ્ન થાવે, અને નથી ભાઈ જમતલ કોણ હો માવે. લાડકડી ના એ લગ્ન થાવે, અને નથી ભાઈ જમતલ કોણ હો માવે. એ બનીને ભાઈ ભવાની તું આવજે ભોળી રે, મોગલ હવે યાર ને વેલી રે, મણી ધર તું યાર ને વેલી રે. જવાન જો દીકરો યોજાય પછી ખાલી કલ્પના કરજો મિત્રો, કે જે દીકરા દેશ માટે લડવા જાય છે એ પાછો આવે તો આવે, ન આવે પણ એને ત્રિરંગો ઓઢાડીને સન્માન સાથે વિદાય કરવામાં આવે છે. પણ જે દીકરા દરિયાની અંદર સાહેબ ખેપ મારવા જાય છે, પોતાના બાલ બચ્ચાનું ભરણ પોષણ કરવા માટે જાય છે, પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે દરિયો ખેડતા હોય, એ પરિવારનો જવાન જો દીકરો દરિયાની વચ્ચે જયારે જાય અને ખબર પડે કે દરિયામાં વાવાઝોડું આવ્યું છે બાપ, ત્યારે એ મા બાપની શું પરિસ્થિતિ હોઈ શકે. અને ત્યારે કીધું છે
खार वो खेड़े ये खाई दवियों डोली ओन ठालवे पवान ये जपाटे जोली खार वो खेड़े ये खाई दरियों डोली ओन ठालवे पवान जपाटे जोड़ी एक रूपाली काठड़े ये नी तू काठ जे होड़ी रे एक रूपाली काठड़े ये नी काठ जे होड़ी रे मोगल तू जावने वे नी रे मणि धर्मा जावने वे जगया खामा एक ख्यात छे खोड़ी आन धाबड़ियाली आवने ये धोड़ी जगया खामा एक ख्यात छे खोड़ी एन धाबड़ियाली आव जे धोड़ी ए भरत के आव जे वेली तू थाईशमा मोड़ी रे मोगल मा तू जाने रे मणिधर मा जाने इमाने अंतर थी तमे हाकलो मारो एटले मा आवे आवे अने आवे आ परिवार ने बहुज मोटी खोट कहवाय आम तो परंतु मां भारत भव माटे जेने आहुति आपी छे एटले एनो जीवन व्यर्थ नथी गयो साहेब आजे अमारा वहिलो भाई बिपिन भाई बे भाईओने एकवार जोरदार तालीना गड़गड़थी आपणे एमने वधावी लईशुं कारण के आवो प्रोग्राम करवो होय आटला कलाकारो भेगा करवा होय तो 5 लाख 10 लाख रूपियानो खर्चो थाय परंतु अहींया एक पण कलाकार हा अमारा सरपंच साहेब अंबापुरा थी दिलीप भाई हा एमनी माटे पण एकवार सरपंच साहेब माटे पण एकवार तालीमो गड़गड़ा करीशुं सरपंच साहेब नो खूब खूब आभार के अमारा बे भाई नी पड़खे उभा छे અને તમામ કલાકારો અમારા બે ભાઈની સાથે છે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે અને આજે તો અમારી ફરજ બને સાહેબ પૈસા તો મેં રોજ કમાય છે હા પણ આજે તો ફરજ છે સાહેબ કે દેશ માટે જેને આહુતિ આપી હોય એની પાછળ જો તમે એક રાત ન આપી શકો તો ભલા માણસ આ તમારા ગળાની ગાયકી શું કામની ભલા માણસ હા ગમે એવો તબલાનો તરવૈયો હોય અને સાહેબ ઠીકરીના પોતાના આંગણાના ટેરવે ઠીકરી નચાવતો એવો તરવૈયો હોય બારે 12 મહિના એના સળંગ પ્રોગ્રામ હાલતા હોય હજારો કલાકારોથી લઈ અને હજારો ચાહક વર્ગ એનો ઊભો હોય પરંતુ આવા ટાઈમે આવા શહીદ માટે જો તમારું તબલું ન વગાડો તો બાપ તમારું તબલું વગાડ્યું શું કામનો ભલા માણસ હે આવો પ્રસંગ ઘડીએ ઘડી નથી આવતો સાહેબ અને આપણી ફરજ છે આપણી ફરજ છે સાહેબ જે પરિવારને અત્યારે જરૂર છે આપણી પરિવારના સુખમાં ભાગીદાર ન થઈએ તો ચાલે પણ આ જે અણધાર્યું દુઃખ આવીને પડ્યું છે એ દુઃખમાં ભાગીદાર થવા માટે આપણે બધા આવ્યા છીએ ત્યારે એક અગત્યની જાહેરાત કરી દઈશ અહીંયા મને કોઈ આયોજક મિત્રોએ કીધું નથી અને મારા એક જયેશ બારોટ અંદરથી ભાવ આવ્યો છે એટલે ચોખવટ કરી દઉં કે અહીં તો અમે બોલીએ જેટલા પૈસા અહીંયા આવે મંચ ઉપર એ બધા પૈસા અમારા પરસેવાના હોય છે અમારી કલાનો પૈસો હોય અમે કોઈને આપી નહીં જાય કોઈ નો આપીએ એક રૂપિયો નો આપીએ કારણ કે અમારા કલાકારનો પરસેવાનો પૈસો છે પણ આજ બધા કલાકારો નક્કી કર્યું છે એક નહીં સાહેબ 50 લાખ રૂપિયા આવે ને આ મંચ ઉપર તમામે તમામ આ પરિવારને અર્પણ કરીને જવું છે એક રૂપિયો પણ કલાકારને લઈ જાય સાહેબ આવા જોઈ મારે શુભ પ્રસંગ હોય અશુભ પ્રસંગ હોય કોઈ પણ પ્રસંગ હોય ગજાનંદ ગણપતિ બાપાને યાદ કરવા પડે એટલે આ બાજુ મારે દાદાની વંદનાથી શરૂઆત કરવી છે ત્યારે જેટલા ભાઈઓ બેઠા છે જેટલી મારી માતાઓ બહેનો બેઠી છે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું અહીંયા સુધી આવજો એક રૂપિયો અહીંયા મૂકી જાજો સાહેબ
આજે આપણી માટે પોતાનો પરિવાર મૂકીને ગયો છે, દેશ માટે, ભારત ભૂ માટે, એની આત્માને શાંતિ મળે અને ફરી પાછો આ જ કુળમાં અવતરે અને ફરી પાછો આ જ મા ભૂમ માટે લડવા જાય એવી માતાને પ્રાર્થના કરી છે મારે. એટલે ગજાનંદ ગણપતિ બાપાને વિનંતી કરી છે કે અહીંયા જમણી હુંડવાળા આવે, પણ જેટલી માતાઓ ભાઈઓ બહેનો બેઠા છે બધી લાઈન પડી જાજો. આ બાજુ મારે ભાઈઓની લાઈન જોઈએ, આ બાજુ મારી બહેનોની લાઈન જોઈએ, ભલે એક રૂપિયો દસ રૂપિયા જે મૂકવા એ મૂકજો તમે તમારે, પણ ગજાનંદ ગણપતિ બાપાને સ્નેહથી વધાવજો. કારણ કે અહીંયા આપેલો પૈસો સાહેબ એક પરિવારના નાના નાના છોકરાને ક્યાંક ભણતરમાં, ક્યાંક પેન્સિલમાં, ક્યાંક રબડમાં આપણા દસ રૂપિયા કામ લાગી જાય મિત્રો, એની માટે મેં હાથ લાંબો કર્યો છે. બાકી મરવું પણ માગું નહીં, અપને તનકે કાજ, આજ પરમારથને કારણે આ બારોટને માગતા ન આવેલા આજ બાપ, કદાચ ભીખ માગવી પડે તો સૈનિક માટે જયેશ બારોટ, તમે કેવું વડોદરામાં ભીખ ન માગે તો બે બાપનો ભલા માણસ. હા, કારણ કે સૈનિક છે સાહેબ, એની માટે માગવું એની માટે મારી માટે રમત છે. શું કામ? મારા માટે નહીં સાહેબ, આજે એક સૈનિક માટે માગવાનો અવસર મળ્યો છે. ત્યારે શું કામ અવસરને છોડી આપણે, જેટલી માતાઓ બહેનો બેઠા છે અહીં લાઈનમાં આવી સ્નેહથી પ્રેમથી અહીંયા એક એક રૂપિયો મૂકી જાજો. દમામે તમામ પૈસા પરિવારને અર્પણ કરવાના છે. શું કામ? કે મતલબ રાખજો માપની, સમય છે ચેતી જવાનો, નહીં ચેતે જે જીવડો એનો બુરો હાલ થવાનો. કર્મની ગતિ તો બહુ ન્યારી છે, પછી વાંક ન કાઢતા કર્મનો, મહેનત કરજો, મજૂરી કરજો અને પૈસો લેજો ધર્મનો, અને આમાં કાંક ધર્મ કરશો તો જ ઘરમાં ધન વધશે, એ શબ્દ સાચો થવાનો, નહીં તો મુવા જીવની માથે અંતે જમના જોડા ખાવાનો. આ તો જયેશ બારોટ કહે, આ બધો જીવલેણ છે જમાનો, નથી થયો તમારો, નથી મારો થવાનો, ઈચ્છા અધૂરી રાખીને ગયો તો ભૂત બનીને ભટકવાનો, એમાં ન જવું પડે. એટલા માટે સાહેબ અહીંયા પ્રેમથી સ્નેહથી મારી વાણીની શરૂઆત કરું અને તમામે તમામ લાઈનમાં આવી અને પ્રેમથી વધાવજો.